9 टीवी न्यूज चैनल માંથી હું છું ઇમરાન જોખિયા અત્યારે અમે આવ્યા છીએ બોટાદના નવનારા વિસ્તારમાં જ્યાં નવનારે થઈને સબિયા હોસ્પિટલ પાસે થઈને સારંગપુર રોડ જે નીકળે છે એક ડ્રાઇવરને આપવામાં આવ્યો છે પ્રથમ મારા સહયોગી કેમેરામેનને હું કહીશ કે આ રોડની પરિસ્થિતિ જણાવે આજે રોડની પરિસ્થિતિ જે છે છેલ્લા લગભગ એક જ વર્ષથી આવી નવી પરિસ્થિતિ વચ્ચે આ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું પણ વરસાદના કારણે આ રોડ સંપૂર્ણ તૂટી ગયો છે મારા સહયોગી કેમેરામેને કે સબિયા સાઈડનો પણ રસ્તો બતાવે આપ આ જોઈ રહ્યા છો કે સમગ્ર જિલ્લાની વાત કરી સમગ્ર બોટાદ જિલ્લામાં તો સૌથી વધારે વધારે ટ્રાફિક રહેતું હોય તો આ એ વિસ્તાર છે જ્યાં સમગ્ર જિલ્લામાં સૌથી વધારે ટ્રાફિક રહે છે પણ વી9 ટીવી ન્યૂઝ ચેનલ હંમેશા લોકોનો અવાજ બની અને ઉપર સુધી લોકોનો અવાજ પહોંચાડવાનું કામ કર્યું છે તો આ રસ્તાને લઈને છેલ્લા 1 થી 1.5 મહિના સુધી અમે પણ આખું આની પાછળ જ અમે હતા કે આ રસ્તો ક્યારે બનશે આનું ક્યારે ટેન્ડરિંગ થશે ક્યારે આનો વર્ક ઓર્ડર આપવામાં આવશે પણ એક સારા સમાચાર છે કે નગરપાલિકા દ્વારા આ રસ્તાની તપાસ કર્યા બાદ આ રસ્તાનું ટેન્ડરિંગ કરવામાં આવ્યું ટેન્ડરિંગ બાદ આ રસ્તાનું વર્ક ઓર્ડરનું કામ પણ આપી દેવામાં આવ્યું છે અને વધીને આ વીકમાં જ આ સમગ્ર આ રસ્તાનું આરસીસીનું ફરીથી કામ ચાલુ થવા જઈ રહ્યું છે એ પણ સારા સમાચાર છે હર હંમેશા જ્યારે જ્યારે લોકોના પ્રશ્નો હોય છે ત્યારે વી9 ટીવી ન્યૂઝ ચેનલ લોકોની સાથે ઊભું રહીને અને ઠેઠ પાર્લામેન્ટ સુધી લોકોના પ્રશ્નો પહોંચાડવાનું કામ કર્યું છે તો આ છે બોટાદના નવનારાવાળો વિસ્તાર આ રસ્તાને જે આપણે મહત્વ જોઈએ તો અમરેલી ઉના ધારે ઠેઠ દેવ સુધીના તમામ લોકો જેને અમદાવાદ જવું હોય તેને આ એકમાત્ર રસ્તો છે આનો ઉપયોગ કરવો પડતો હોય છે એની સિવાય હજારોની તાદાદમાંથી વાહનો પણ નીકળતા હોય છે પણ સારા સમાચાર એ છે કે આનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે આ વીકમાંનું કામ ચાલુ થઈ જશે અને આના રોડનું કામ જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી અમે આને ફોલોઅપ કરશું વી9 ટીવીનું ચેનલમાંથી ઇમરાન જોખિયા સહયોગી કેમેરામેન રસિક ચુડાસમા સાથે બોટાદ